ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવી એક રીત જોઈએ. આપણી રીત છે ચોકડી ગુણાકારની રીતે એનો ઉકેલ શોધવાનો છે. તો તમે અહીંયા જોવા, તો મેં અહીંયા લખેલું છે કે જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં, અને આ એનું મેં પ્રામાણિક સ્વરૂપ બતાવેલું છે, એ વન એક્સ વત્તા બી વન વાય વત્તા સી વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. બીજા સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય. તો હવે આપણે અહીંયા ચોકડી ગુણાકારની રીત જે છે એના પદની આપણે ગોઠવણી કરવાના છીએ. સૌ પ્રથમ તો એક્સ, વાય અને એક આ ત્રણે ત્રણ જે છે એને બરાબરના પ્રમાણમાં આપણે દર્શાવીશું. હવે સૌ પ્રથમ આપણે એક્સની વાત કરીએ તો તમારા જોડે જે પ્રામાણિક સ્વરૂપ છે એ બંને પ્રામાણિક સ્વરૂપની અંદરથી તમારે એક્સના જે સહગુણક છે એને તમારે ઇગ્નોર કરવાના છે. બાકીના જે સહગુણક વધે છે બી વન બી ટુ સી વન સી ટુ એને તમારે અહીંયા ગોઠવણી કરવાની છે. તો અહીંયા જો એક્સના નીચે મેં લખેલા છે બી વન બી ટુ સી વન સી ટુ ઇઝ ઇક્વલ ટુ વાય. જ્યારે વાય લઈએ તો બી વન અને બી ટુને ઇગ્નોર કરીએ તો તમે જુઓ મેં લખેલું છે સી વન સી ટુ એ વન એ ટુ, અને એક જ્યારે લઈએ ત્યારે અચળ પદ આપણે ઇગ્નોર કરીએ તો એ વન એ ટુ બી વન બી ટુ. હવે શું કરવાનું છે કે અહીંયા તમારે ક્રોસ ગુણાકાર કરવાના છે બંનેના. તો જુઓ અહીંયા મેં ક્રોસ ગુણાકાર કર્યા તો અહીંયા બી વન અને સી ટુ લીધા, કમ્પલસરી તમારે માઇનસ વચ્ચે ચિહ્ન મૂકવાનું છે. ત્યાર પછી સી વન અને બી ટુ ઇઝ ઇક્વલ ટુ વાય. હવે સી વન અને એ ટુ માઇનસ એ વન અને સી ટુ ઇઝ ઇક્વલ ટુ વન સાથે લઈએ તો એ વન અને બી ટુ માઇનસ બી વન અને એ ટુ. તો આ રીતે તમારે સૌ પ્રથમ તો ક્રોસ ગુણાકાર કરવાના છે. હવે તમારે આને કમ્પેરિઝન કરવાની છે, એટલે એક્સ વાળું જે પદ છે એને તમારે એક્સ સાથે કમ્પેર કરવાની, વાય વાળું જે પદ છે એને પણ તમારે એક્સ સાથે કમ્પેર કરીએ. તો એક્સને હું કરતા બનાવું તો આ નીચેનું પદ છે ઉપર જશે અહીંયા, તો એક્સ બરાબર બી વન સી ટુ માઇનસ સી વન બી ટુ ડિવાઈડ એ વન બી ટુ માઇનસ બી વન અને એ ટુ વધશે. એ રીતે આ બંનેની કમ્પેર કરીએ તો વાય બરાબર સી વન એ ટુ અને માઇનસ એ વન અને સી ટુ એ ઉપર જશે જે મેં અહીંયા લખેલું છે, અને નીચે એ વન બી ટુ માઇનસ બી વન અને એ ટુ. તો આ રીતે તમે આ પદની કમ્પેરિઝન કરીને એને તમે જો ગોઠવણી કરો તો તમને એક્સ અને વાયની કિંમત મળે છે. હવે અહીંયા મેં અગત્યના મુદ્દાઓ લખેલા છે એ ધ્યાન રાખજો. આ ત્રણ મુદ્દાઓ, એમાં પહેલો મુદ્દો છે કે જ્યારે એ વન બાય એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન બાય બી ટુ હોય તો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે છે, એટલે કે એક ઉકેલ મળે છે. બીજું મેં લખેલું છે એ વન બાય એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન બાય બી ટુ ઇઝ ઇક્વલ ટુ સી વન બાય સી ટુ હોય તો એ સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલ મળતા હોય છે, એટલે કે બંને સમીકરણ એક સમાન હશે. એ જ રીતે અહીંયા જોઈએ આપણે તો એ વન બાય એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન બાય બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન બાય સી ટુ હોય તો સમીકરણ યુગ્મને ઉકેલ મળતો નથી. આ ત્રણ મુદ્દા બરાબર ધ્યાન રાખજો. ફરીથી રિપીટ કરાવું, એ વન બાય એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન બાય બી ટુ હોય તો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે. ત્યાર પછી જ્યારે એ વન બાય એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન બાય બી ટુ ઇઝ ઇક્વલ ટુ સી વન બાય સી ટુ હોય તો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે, અને જ્યારે એ વન બાય એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન બાય બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન બાય સી ટુ હોય તો સમીકરણ યુગ્મને ઉકેલ મળતો નથી. તો આ તમારી જે પ્રોસેસ છે એ પ્રમાણે તમે ઉકેલ મેળવી શકો, અને આ જે નિયમો છે એ પણ તમારે એ મુદ્દાઓને પણ ધ્યાનમાં લેવાના છે.